આજે આપણે આસપાસ વિષયમાં પાઠ એકવીસ જેવા પિતા તેવી દીકરી તેનો અભ્યાસ કરીશું પાઠ જેવા પિતા તેવી દીકરી દીકરી એટલે કે જે છે એના પિતા જેવી છે આયુષી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી આયુષી બારીની નજીક બેસી અને વાંચતી હતી બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી બહાર પવન હતો એટલે હવામાં ખૂબ ધૂળ હતી અચાનક આયુષીએ છીક ખાધી હાક છી પાછીને એને છીક આવી જાય છે આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા જ્યારે આપણે બજારમાંથી શાકભાજી લઈ આવીએ છીએ ત્યારે પછી બધું શાકભાજી ઘરે આવીને આપણે છૂટું પાડી છે તેના એના માતા પિતા જે છે શાકભાજી છૂટું પાડતા હતા તેની માતાએ કહ્યું તે તમારા જેવી જ છીક ખાય છે એટલે મમ્મી જે છે એ કહે છે કે તે તમારા જેવી જ છીક ખાય છે આયુષી જો તમે અહીં ના હોત તો હું આ છીક તમે ખાધી એવું જ સમજી હોત એટલે કે જો તમે રસોડામાં છો તો મને સમજાણું કે તમે છીક નથી ખાધી પણ જો તમે રસોડામાં ન હોત તો મને એમ થાત કે છીંક જે છે એ તમે જ ખાધી છે લખો આયુષી તેના પિતાની જેમ છીંકે છે શું તમારામાં પણ કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવા છે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય તે શું છે અને તે કોના જેવા છે તમને એ કીધું છે કે તમારી ખાસ ટેવ કે લક્ષણ તે કોના જેવા છે હવે તમારી ખાસ ટેવ તમારું નાક છે તમારા માથાના વાળ છે તમારી બોલવાની રીત છે ધારો કે તમારી બોલવાની રીત છે એ કોના જેવી છે તો કે દાદાજી જેવી છે પિતાજી જેવી છે કે કોના જેવી છે એ તમારે લખવાનું રહેશે કહો તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે તમારો ચહેરો છે કોના જેવો લાગે છે

ઘણી વખત તમારા જે સગાવાલા જે છે એ તમને કહેતા હોય છે લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે તમને આવું કેમ લાગે છે તમને કો કેમ કે કે તમારી આંખો જે છે એ દાદાજી જેવી છે તમારી બોલવાની રીત છે એ તમારા પપ્પા જેવી છે ત્યારે તમને કેવું લાગે છે તો કે લોકો જ્યારે આપણે સરખામણી જે છે એ આપણા પરિવારના સભ્યો સાથે કરે ત્યારે આપણને ખૂબ જ સારું લાગે અને આપણને એવું લાગે કે હું પણ મારા પરિવાર જેવો જ છું તથા મારા પરિવારનું એક અભિન્ન અંગ છું ત્યાર પછી તમને એવો પ્રશ્ન કીધો છે કે તમારા પરિવારમાં મોટેથી કોણ હશે છે તે વ્યક્તિની માફક હશો તમારા ઘરમાં જે વ્યક્તિ સૌથી મોટેથી હસતું હોય તે તમારે અહીંયા લખવાનું તમારા મમ્મી તમારા પપ્પા તમારા દાદા કે દાદી જે હસતું હોય એનું નામ તમારે અહીંયા લખવાનું તમારા ભાઈ કે બેન જે હોય ત્યાર પછી છે કોણ કોની માસી નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની તેના નાની એટલે કે માતાની માતાના ઘરે ગઈ હતી તેણે જોયું કોઈક આવ્યું અને તે તેની મમ્મીને કહેવા ગઈ એ જોવે છે કોક આવ્યું છે એટલે એના મમ્મીને કહેવા જાય છે મમ્મી માસી તમને મળવા આવ્યા છે તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે એટલે તેણે નીલમને કહ્યું ના આ તારા માસી નથી એને એમ થયું કે એના માસી હશે એટલે કેવા જાય છે તો એના મમ્મી જે છે છે કહે કે ના આ તારા માસી નથી તે તારી બહેન કિરણ છે આ તારા માસી નથી આ તો તારી બેન છે તું નાની ના મોટા બેનને ઓળખે છે એટલે શું કે છે તું તારી જે નાની છે એના મોટા બેનને તું ઓળખે છે કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે એટલે કિરણ જે છે એમના મોટી દીકરી જે છે એની પણ દીકરી છે કે કિરણ જે છે એ તારી માસીઆઈ બહેન છે ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે એટલે કે આપણે ખરેખર જોઈએ તો તું જે કિરણ જે છે એના સુંદર જે દીકરો સમીર જે છે એની તું માસી છે નીલમના નાની લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો તેઓનો નીલમ સાથે શો સંબંધ થશે તે લખો હવે એના નાની જે છે નીલમની નાની પછી મોટી નાની એટલે નીલમની મમ્મીના મોટા કાકી પછી મોટી નાનીની મોટી દીકરી એટલે એટલે કે માસી જે છે એટલે કે જે છે એના મમ્મીના જે મોટા કાકા જે છે એની પુત્રી પછી કિરણ તો કે નીલમની માસીની દીકરી અને સમીર એ નીલમનો ભાણ્યો એટલે કે નીલમની જે માસીની દીકરી જે છે એનો દીકરો ત્યાર પછી તમને કીધું છે કે શોધી કાઢો તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય કાકા ભત્રીજામાં મામા ભાણેજમાં કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી ને જાણો મિત્રો તમારા મામાની દીકરી જે છે એ ઘણી વખત એવું બને કે ખૂબ મોટી હોય એ તમારાથી ને મોટી હોય તો એની ઉંમર અને તમારી ઉંમરમાં એ બંને વચ્ચે દસ વર્ષનો ફેર બનતો હોય અથવા વધુ પણ બનતો હોય એવું બને તું તારા દાદીની પિતરાઈ બહેનની બીજા નંબરની દીકરી જેવી જ લાગે છે આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ નીલમ સમીર સાથે રમવા લાગી તેની માતાએ કિરણને બોલાવી અને કહ્યું જો મારી નીલમના વાડ તારા જેવા જ છે જાડા વાકડિયા અને કાળા એ કહે છે કે મારી નીલમના જે વાળ છે તારા જેવા છે તારા જેવા જાડા છે વાકળિયા અને કાળા સારું છે કે તેના વાળ મારા જેવા નથી રી કહે છે કે એટલું સારું છે કે મારા વાળ જેવા છે એવા એના નથી સીધા મુલાયમ અને બદામી નીલમના નાની હશે અને કહ્યું હા શું તે વિચિત્ર નથી અમારા બહેનોના વાળ જાડ્ડા હતા રી કહે છે અમારી જે બહેનો જે છે એના વાળ જાડ્ડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે લીએમ કહે છે કે અમારા વાળ જાડા છે તો અમારી બીજી પેઢી એટલે કે અમારા જે છોકરાઓ છે એના વાળ પણ જાડા જ છે નીલમ બધું સાંભળતી હતી તેણે વિચાર્યું અમે બધા દૂરના સગા સંબંધી છે પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા જ છે અમે સંબંધી છે પણ કેવા છે દૂરના સંબંધી છે એને કહ્યું ને કે અમારી બધી બહેનોના વાળ પહેલેથી જ જાડા હતા એટલે તમારા પણ જાડા છે શોધી કાઢો અને લખો શું નીલમના વાળ તેની નાની જેવા વાકડિયા છે હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણો જુઓ તે પિતરાઈ હોઈ શકે જેમ કે આંખોનો રંગ ગાલમાં પડતા ખંજન ઊંચાઈ પહોળો અને તીક્ષણ નાક અવાજ વગેરે આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જો એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો અને માહિતી ભરો હવે નીલમના વાકડીયા વાળ છે એ કોના જેવા તો કે એના નાની જેવા છે એના નાની જેવા છે એ કોના તરફથી મળેલા કે માતા કે પિતા તો કે માતા તરફથી મળેલા છે તમારો અવાજ જે છે એ કોના જેવો તો કે ભાઈ મારા નાના જેવો છે તો કે કોના તરફથી મળ્યું તો કે માતા તરફથી ને એ જ રીતે છે તમારી બેન જે છે એના ગાલમાં પડતા જે ખંજન જે છે એ કોના જેવા તો કે મારા પિતા જેવા છે તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે બાળકની આંખો નાક વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે તમે એવું ક્યારેય અવલોકન કર્યું છે કે જે સૌથી નાનું બાળક હોય એની આંખો કોના જેવી છે એનું નાક કોના જેવું છે વાળ કોના જેવા છે અને આંગળીઓ જે છે એ પરિવારમાં એટલે કે મમ્મી પપ્પા દાદા દાદી કાકા કોના જેવી છે તેમના નામ લખો તમારે લખવાનું ધારો કે મારા કાકાનો જે છોકરો છે એની આંખ જે છે એના પિતા જેવી છે નાક છે તેના મમ્મી જેવું છે એ રીતે તમારે લખવાનું નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાકડિયા છે નીલમની માતાના વાળ સીધા બદામી અને મુલાયમ છે તમારા વાળ કેવા છે કાળા કે બદામી તેલી કે સૂકા એ કહે છે કે તમારા વાળ જે છે એ કેવા છે તો કાળા છે અને તેલી એટલે કે સાવ સૂકા નથી ને એમ તો કે કાળા અને તેલી છે તમારા વાળનો રંગ કયો છે તમારા વાળ જે છે એ કાળા છે કે બદામી રંગના છે તમારા વાળની લંબાઈ માપો અને લખો તમે બાજુમાં આપેલા ચિત્રમાં જોવો છો કે દાદાજીના વાળ માપવા સરળ નથી બાળક જે છે એ કહે છે કે દાદાજીના જે વાળ છે એ માપવા સરળ નથી તો તમારા વાળ જે છે એની લંબાઈ તમારે માપવાની અને લખવાની છે શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે જો હા તો તે વ્યક્તિનું નામ લખો તમારા વાળ છે એ કોના જેવા છે તમારા પપ્પા જેવા તમારા ભાઈ જેવા તમારા દાદા જેવા કોના જેવા છે જેના જેવા છે તે વ્યક્તિનું તમારે નામ લખવાનું છે તમારા પરિવારના બીજા સભ્યોના વાળ માપો તમારા પરિવારના બીજા સભ્યો એટલે કે તમારા સિવાય તમારા પપ્પા મમ્મી દાદા દાદી ભાઈ બેન એના વાળ તમારે માપવાના છે તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે તમારા મમ્મીના તમારા બેનના અથવા તમારા ભાભીના તમે એવા કેટલા લોકોને જાણો છો જેમના વાળ એક મીટર કરતાં લાંબા હોય તો તમારા મામીના માસીના અથવા બાજુમાં કોઈ વ્યક્તિ રહેતી હોય એના વાળ એક મીટર કરતાં લાંબા હોઈ શકે લાંબા વાળ હોવા તે તેમના પરિવારમાં વારસાગત છે તો કે હા ઘણી વ્યક્તિ એવી છે કે એકને વાળ લાંબા હોય તો પછી એની જે દીકરી જે છે એના પણ વાળ લાંબા હોય એટલે કે ઘણા એવા ઘરો છે કે તેમના પરિવારમાં તે વારસાગત છે હવે તમે જોઈ શકો છો ચિત્રમાં મારે એમનાથી ઊંચું થવું છે શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો તમને ખ્યાલ છે કે તમારે તમારી ઊંચાઈ માપવી હોય તો તમે કેવી રીતે માપશો તો કે હા આપણે આપણી ઊંચાઈનું માપ લેવા માટે ભીત પાસે ઊભા રહીને માથા પર ફૂટપટ્ટી મૂકી તેના ભીતને અડકતા છેડા પર નિશાની કરવાની પછી જમીનથી નિશાની સુધીનું અંતર માપવાનું એટલે તમને તમારી ઊંચાઈ મળે પછી તમારે જોવાનું કે ઊંચાઈ જે છે એ કેટલા ફૂટ અને કેટલા ઇંચ છે તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈવાળું છે એ શું કહે છે કે તમે જ્યારે મોટા થશો ત્યારે નાના છો તો તમારી ઊંચાઈ જે છે એ નાની હોય એટલી બધી વધારે ન હોય પણ જ્યારે તમે મોટા થશો ત્યારે તમારી ઊંચાઈ જે છે એ કેટલી હશે અને તમારી ઊંચાઈ એટલી હશે કે તમારા પપ્પા જેટલી હશે કે એનેથીને પણ વધારે હશે તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો તમારા પરિવારના એટલે તમારા દાદા દાદી પપ્પા મમ્મી બેન ભાઈ અને તમારી બધાની ઊંચાઈ માપવાની અને લખવાની શું આ અરીસો છે બાજુના ચિત્રને જુઓ શું મીના અરીસાની સામે ઊભી છે ના આ તેની જોડિયા બહેન છે એટલે શું કહે છે કે શું મીના જે છે એ અરીસાની સામે ઊભી છે તો કે ના આ જે છે એ જોડિયા બહેન છે શું તમે ગૂંચવાઈ ગયા એટલે કે તમે શું વિચારમાં પડી ગયા તેના મામા પણ તેમને પહેલીવાર જોઈને ગૂંચવાઈ ગયા હતા તેમના મામા જે છે એણે પણ એને પહેલી વાર જોયું તો એ પણ વિચારમાં પડી ગયા હતા એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે કે મમતા બહાર ગઈ છે પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે તે કહે છે મરાઠીમાં ગીત ગાવો એટલે મામા જે છે આ યુક્તિ શીખી ગયા નહીં એને એમ કે તારે મરાઠીમાં ગીત ગાવાનું શા માટે આવી રમુજી યુક્તિ તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી દત્તક લેવી એટલે કે બીજાની જે છોકરી છે પોતે લઈ લે છે ત્યારે બંને બેનો બે અઠવાડિયાની જ હતી અને કાકા જે છે એ મીનાને પૂના લઈ આવ્યા કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં ગાઈ શકતી હતી મીના જે છે એ પૂના ગઈ એટલે એ બે ભાષામાં ગીત ગાઈ શકતી હતી ઘરે બધા તામિલ બોલતા અને શાળામાં મોટા ભાગના બાળકો મરાઠી બોલતા એટલે ઘરે તામિલ બોલે એટલે એ ભાષા પણ આવડે અને નિશાળે જ્યારે જાય છે ત્યારે મરાઠી બોલતા એટલે મરાઠી ભાષા પણ આવડે

અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા જ્યારે રજા હોય ત્યારે બંને પ્રેક્ટિસ કરે મીના અને મમતા એક જ જેવા દેખાય છે પરંતુ તે એકદમ અલગ છે હવે તમને ખબર પડી કે મમતા કે મીનામાંથી સામે કોણ છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી કઈ રીતે એને ખ્યાલ આવી જાય કે મીના જે છે એને બે ભાષા આવડતી હતી અને જે મમતા છે એને એક જ ભાષા આવડતી હતી ચર્ચા કરો મીના અને મમતામાં સમાન શું છે અને તફાવત શું છે પહેલા તો મીના અને મમતા જે છે એ બંને બહેનો છે તેઓ દેખાવે સમાન જ લાગે છે બંને સરખી લાગે છે તેમનો દેખાવ કદ નાક આંખો બધું જ મળતું આવે છે હવે બંનેમાં આપણે તફાવત જોઈએ તો કયો તફાવત છે તો કે મીના જે છે એને બે ભાષાઓ આવડે છે તમિલ અને મરાઠી જ્યારે મમતાને ફક્ત તમિલ ભાષા જ આવડે છે અને મીનાનો જે ઉછેર છે તેનો પૂનામાં થયો તો એ પૂનામાં એના કાકા કાકી સાથે જાય છે એટલે એનો ઉછેર પૂનામાં થાય છે જ્યારે મમતાનો ઉછેર જે છે એ ચેન્નાઈમાં રહેતા એના મમ્મી પપ્પા સાથે થાય છે તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો તો કે હા તેમનામાં શું સમાન છે અને તેઓ કેવી રીતે જુદા છે હવે એમ કીધું કે એવા બાળકો ક્યાં આપણે જોઈએ તો કે ક્લાસમાં જોઈએ અથવા તો આપણી શેરીમાં જોઈએ તો એવા જે બાળકો છે એમાં શું સમાન છે તો કે એનો ચહેરો છે એનો રંગ છે ઊંચાઈ વાળ બધું સરખું હોય છે હવે તેઓ કેવી રીતે જુદા છે તો કે બંનેની બોલવાની રીત જે છે એ અલગ પડે છે તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી બને એવું કે ઘણા બાળકો જે છે એ સાવ સમાન ન દેખાતા હોય તો કે એ કઈ રીતે સમાન ન દેખાતા હોય તો કે ભાઈ જે છે એની મમ્મી જેવો લાગતો હોય છે અને એની બેન જે છે એના પપ્પા જેવી લાગતી હોય છે એ રીતે પણ ઘણી વખત બાળકો જે છે અલગ પડતા હોય છે મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે છતાં તેઓ જુદા છે ઉદાહરણ તરીકે મીના જે છે એ બે ભાષા જાણે છે જો મમતાના પરિવારમાં બે ભાષા બોલાતી હોત તો તે પણ બે ભાષા શીખી શકી હોત આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા છે સંગીત છે વાંચન છે કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે જો આપણા ઘરમાંથી આ વસ્તુ કરવા માટે આપણને મોકો આપવામાં આવે તો એ વસ્તુ આપણે શીખી શકીએ છીએ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને શ્રેયાન્સુલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂર્ણ જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર